नमस्कार विद्यार्थी मित्रों, प्रकरण चार में आप लेक्चर नंबर सात द्विघात समीकरण में छेले आपणे 4.3 में उकेल आधारित पहला त्रण प्रश्नों की बात करी थी। छेले तीजा प्रश्न में सादुरूप आपीने समीकरण मेळववानो अने त्यारबाद एनो उकेल कोईपण रीते एना बीज कोईपण रीते तमे शोधी सको। त्रण रीत छे तमारी आगळ, अव्यवीकरणनी, श्रीधर आचार्यनी अने द्विघात માટે પૂર્ણ વર્ગની જે રીત આવે છે એ। હવે છેલ્લા સ્વાધ્યાયમાં આપણે હવે એક પ્રશ્ન, આમ તો કુલ બે પ્રશ્ન છે એવા જે ગણતરી આધારિત છે, એ બંને પૂરા થાય પછી આપણે કુટ પ્રશ્નોની શરૂઆત કરશું, એટલે કે એના સમીકરણો કેમ બનાવવા અને એનો ઉકેલ પછી મોટા અવયવ આવતા હોય તો એના અવયવ કઈ રીતે પડવા। તો જો સ્વાધ્યાય 4.4માં પ્રશ્ન પહેલો, એના કુલ ત્રણ દાખલા છે। સૌથી પહેલા દાખલાની વાત કરીએ, 2x² - 3x + 5 = 0। હવે જો મેં ઉપર પ્રશ્નમાં આપણને શું કીધું છે કે નીચે આપેલ દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો અને જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો, આનો મતલબ શું થયો? આપણને કેમ ખબર પડે કે આના બીજ કેવા હશે? તો એના માટે આપણી આગળ એક જ શરત છે, એટલે આમ કુલ ત્રણ શરત છે પણ નિયમ એક જ છે। ડીની કિંમત ઉપરથી આપણને ખબર પડે, મેં અગાઉ પણ તમને કીધું હતું, ડી ઝીરો કરતાં નાનું હોય તો ઋણ મળે, ડી ઝીરો કરતાં મોટું હોય તો ધન મળે, ડી ઇક્વલ ટુ ઝીરો એટલે કે ઋણ હોય તો ડી લેસ ધેન ઝીરો હોય તો એના ઋણ, તો ઋણ મળે એનો મતલબ શું થયો? એના વાસ્તવિક બીજ શક્ય હોય નહીં, ડી ધન મળે તો વાસ્તવિક અને ભિન્ન બીજ હોય અને ડી ઇક્વલ ટુ ઝીરો મળે તો સમાન બીજ મળે। તો અહીંયા આપણે સૌપ્રથમ આનું ડી શોધશું, તો કે અહીં એ ઇક્વલ ટુ 2, બી ઇક્વલ ટુ -3 અને સી ઇક્વલ ટુ 5, તો વિવેચક ડી b² - 4ac, બી એટલે -3, એ એટલે 2, સી એટલે 5, -3² + 9 -5 × 2 = 10, 10 × 2 = 40, 9 - 40 તો ડી કેવું મળ્યું? તો કે અહીં ડી 0 કરતા કેવું મળ્યું? નાનું, એટલે કે ઋણ। તેથી આપેલ દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ મળે શું કામ? તો કે ઋણ મળ્યું એટલા માટે, ધન હોત તો વાસ્તવિક અને ભિન્ન બીજ મળે પણ ઋણ મળે એટલા માટે છેલ્લે આપણે કારણ દર્શાવવું પડે, એ કારણ, એટલે આ એક માર્કમાં કેમ પૂછાય તોની વાત છે। એના પછી એવી જ રીતે બીજો પ્રશ્ન, જો બીજા પ્રશ્નમાં આપણને શું કીધું, 3x² - 4√3x + 4, 3x² - 4√3x + 4 = 0। સાથે સાથે ત્રીજો પ્રશ્ન અહીંયા લખી જ નાખું છું, ત્રીજા પ્રશ્નમાં છે 2x² - 6x + 3 = 0। હવે આ ત્રણ પ્રશ્નની પહેલા આપણે આ લેક્ચરમાં વાત કરી લઈએ, તો આના માટે પણ આપણે ડી શોધવું હોય તો સૌ પ્રથમ આપણે એ બી સીની કિંમત નોંધી લઈએ, એ બરાબર 3, બી બરાબર -4√3 અને સી બરાબર 4, તો આનો મતલબ ડી ઇક્વલ ટુ b² - 4ac, બી એટલે -4√3² 4, એ એટલે કેટલા? ઓકે 3, સી એટલે કેટલા? 4, 4√3² 4² = 16, 3√3 = 3, 16 × 3 = 48 ને માઇનસ છે વર્ગ તો કેવો થઈ જશે પ્લસ, માઇનસ 4³ 12 × 48, તો ડી કેવું મળ્યું? 0। તેથી આપેલ દ્વિઘાત સમીકરણને આપેલ વાસ્તવિક અને કેવા? સમાન, ડી 0 હોય તો કેવા આવે? સમાન બીજ। પ્રશ્નમાં એમ કીધું જો હોય તો શોધો, તેનો મતલબ એ આપણે શોધવા પડે। આપણો આલ્ફા -b + √d/2a, બીટા -b - √d, જો તમને ડાયરેક્ટ યાદ રહે તો ડાયરેક્ટ એ લખી શકો,
કે જ્યારે d બરાબર 0 હોય તો બંને બીજ છે એ માઇનસ બી અપોન ટુ એ પ્રકારના થાય, કારણ કે ડી તો 0 છે પણ આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો માઇનસ બી, બી કેવા છે માઇનસ ચાર વર્ગમૂળ ત્રણ, વર્ગમૂળ ડી એટલે 0, એ એટલે કેટલા છે તો કે 3 એની કિંમત. એ જ રીતે બીટા માટે માઇનસ અગેઇન માઇનસ ચાર વર્ગમૂળ ત્રણ માઇનસ 0 બે કૌંસમાં 3, અહીંયા શું થયું માઇનસ માઇનસ પ્લસ, ચાર વર્ગમૂળ ત્રણ છેદમાં 2 × 3. કોક કે સર 2 × 3 6 કરી નાખો ને, તમારે છેદ ઉડાડવા છે એટલા માટે નથી કર્યું મેં, 2 × 3 છેદ ઉડાડીએ, 2 × 2 = 4. હજી આને ઉડે વર્ગમૂળ 3 આની યારે ઉડાડો, આ જવાબ રાખો તો ચાલે 2√3 3, પણ 3 છે તો 3ના 2 ભાગ પડી શકે, 3ને હું આ રીતે લખી શકું 3√3 × √3, એટલે એક વખતનું ઉપર વર્ગમૂળ 3 હતું, અહીંયા જે એક વખત ઉડી જશે તો ઉપર ખાલી શું રહેશે 2, નીચે શું રહેશે વર્ગમૂળ 3. ગણતરી માટે આ સ્ટેપ જોઈ લેવાનું. એવી જ રીતે અહીંયા સેમ ઇજ થશે, 2 × 2 = 4, એક વખત ઉડી જશે તો શું રહેશે 2√3. મળ્યા બે બીજ કેવા મળ્યા આપણને સમાન. હવે છેલ્લે ત્રીજો પ્રશ્ન, એમાં ને એમાં ત્રીજો દાખલો, એમાં પણ a = 3, b = −6, c = 3. તો d ની કિંમત શોધી લઈએ, d = b² − 4ac, b એટલે ઓછા 6, એનો વર્ગ −4a, 3, c પણ કેટલા 3, −6² 36, −4 × 3 = 12, 12 × 3 = 36. સોરી, એની કિંમત 2 છે, 4 × 2 = 8, 8 × 3 = 24. હવે d = 12, 12 નું વર્ગમૂળ કેટલું નીકળે, ઓકે સર ન નીકળે પણ આપણે કાઢી શકીએ, વર્ગમૂળ d લખવું હોય તો d પહેલા, આની પહેલા આપણે એક એનો નિયમ લખી નાખીએ, કારણ કે એક વાક્ય તો લખવું પડશે આપણે, કયું વાક્ય, બીજ મળે જ કે નથી મળતું, તો આ ખરેખર કેવું મળ્યું, d < 0, તેથી >0 એટલે કે ધન હોવાથી આપેલ દ્વિઘાત સમીકરણને, આપેલ દ્વિઘાત સમીકરણને વાસ્તવિક અને ઓલામાં સમાન હતું પણ આમાં કેવા થઈ જશે વાસ્તવિક અને ભિન્ન બીજ હશે અથવા તો મળે. તો વર્ગમૂળ d શોધવું હોય તો આનું વર્ગમૂળ d હું અહીંયા લખી દઉં છું, 4 × 3 = 12, આવી રીતે લખી શકાય વર્ગમૂળમાં, એના મતલબ વર્ગમૂળ d બરાબર કેટલા થયા 2√3. શું કામ, તો કે આપણે આલ્ફા બીટામાં એની જરૂર પડશે, બંને બીજ માટે −b√d/2a અને બીટા માટે −b − √d/2a. હવે b એટલે કેટલા છે −6 પ્લસ વર્ગમૂળ d એટલે કેટલા છે 2√3 છેદમાં 2a, એ એટલે કેટલા છે તો કે 2. એ જ રીતે બીટા માટે −6 −2√3 છેદમાં 2 × 2. અહીંયા શું થઈ ગયું, ઓછે ઓછે વત્તા, 6 + 2√3 છેદમાં 2 × 2 = 4. અહીંયા શું 6 ઓછા, સિમિલરલી આમાં એમાં થયું ઓછે ઓછે વત્તા 2√3 છેદમાં 4. જવાબ આ રાખો તો એ ચાલે પણ આપણે સાદુરૂપ આપી શકીએ, ડાયરેક્ટ ઉડે નહીં પણ 2 કોમન કાઢી લ્યો, તો કૌંસમાં અહીંયા શું વધશે, 2 કોમન કાઢશો એટલે 3 વધશે વત્તા √3 / 4. એવી જ રીતે અહીંયા 2 કોમન કાઢી લઈએ, 3 − √3 / 4. હવે છેદ ઉડે,
આનો મતલબ જો જવાબ અહીંયા લખું છું, બીજ કેવા મળ્યા આપણને, ત્રણ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ ત્રણ છેદમાં બે. આપેલ દ્વિઘાત સમીકરણના શું થઈ ગયા, આપણું આલ્ફા થઈ ગયું, આ આપણું બીટા. ત્રણ વત્તા વર્ગમૂળ ત્રણના છેદમાં બે, ત્રણ ઓછા વર્ગમૂળ ત્રણના છેદમાં બે. હવે આના પછીના લેક્ચરમાં આપણે આમાં ને આમાં કે ની કિંમત શોધવાના દાખલા આવશે, એટલે કે એમાં ડીનો જ ઉપયોગ કરવાનો સૂત્રનો ઉપયોગ કરીને, અથવા તો બીજ આપ્યું હોય તો એક્સની જગ્યાએ એ કિંમત મૂકી દેવાની. એમાં બે પ્રકારના દાખલા આવે, બીજ આપ્યું હોય તો એક્સની જગ્યાએ કિંમત મૂકવાની અને કે મેળવો. કોક વાર એવું બને કે વિવેચક આપ્યો હોય તમને કે આપેલ, હવે આમાં આ જ દાખલો છે, માની લ્યો આ ત્રણની જગ્યાએ હું કે લખી નાખું, કે એક્સનો વર્ગ. પણ પ્રશ્નમાં શું પૂછું, કે એક્સનો વર્ગ ઓછા ચાર વર્ગમૂળ ત્રણ એક્સ વત્તા ચાર બરાબર ઝીરો, નો વિવેચક ઝીરો હોય તો કે શોધો. તો સીધી આ સૂત્રમાં કિંમત મૂકી દેવાની, પણ ડીની જગ્યાએ શું લખવાનું, ઝીરો, અને એની જગ્યાએ શું આવી જાય, કે. એમાં આગળ કંઈ ગોતવાનું ન આવે. એટલે કેની કિંમત શોધવાના દાખલા કે જે જનરલી એક માર્કમાં પૂછી શકાય એ આપણે હવે પછીના લેક્ચરમાં જોશું. આભાર.